વલસાડના લોકોને પણ આશ્ચર્ય થતું હશે આવડી મોટી સભા. આ ચૂંટણી સભા વલસાડની કોઈ પણ જુએ તો એ માની જ લે કે ચૂંટણીના પરિણામો શું આવવાના છે. એક પ્રકારે તમે આ સભામાં આવીને ચૂંટણીના પરિણામની સિંહ ગર્જના કરી દીધી છે. અને મને કોઈ કહ્યું બે કલાકથી બેઠા છે, કોઈ કહે છે ત્રણ કલાકથી બેઠા છે, અને આટલી મોટી સંખ્યામાં એમાં પણ માતાઓ બહેનો આશીર્વાદ માટે આવી છે એ અમારું સૌભાગ્ય છે. આ ચારે તરફ જે જન સેલાબ છે એ ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતની જાહેરાત છે ભાઈઓ. અને આ ગુજરાતની સિંહ ગર્જના છે કે ફરી એકવાર. અને આ વાતાવરણ જોઈને હું કહું છું કે આ વખતે ગુજરાતની જનતાએ નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવાનું નક્કી કરી દીધું છે. આ માત્ર ચૂંટણી સભા નથી, પરંતુ આ ગુજરાતની જનતાનો વિજયનો શંખનાદ છે દોસ્તો. અને મેં જોયું દમણ હોય વાપી હોય જે રોડ શો જોયો મેં, એમાં જે ઉમંગ અને ઉત્સાહ હતો, જે એનર્જી હતી, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જનતાનો ભરોસો કેવો છે, આ ભરોસાને સાક્ષી પુરાવનારી આખી મારી દમણથી વલસાડ સુધી યાત્રા હું અનુભવતો હતો. ભાઈઓ બહેનો, આ ચૂંટણી ન ભાજપ લડે છે, ન ભાજપના ઉમેદવારો લડે છે, ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ લડે છે કે ન તો નરેન્દ્રભાઈ લડે છે. આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતના જવાનિયાઓએ આખી ચૂંટણી ઉપાડી દીધી છે. ભાઈઓ બહેનો, ચૂંટણી એ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ છે. અને આ ઉત્સવમાં જેટલા લોકો જોડાઈ શકે એ બધાએ જોડાવવું જોઈએ, કારણ આ લોકશાહી આ દેશના 130 કરોડ નાગરિકોની અમાનત છે. અને એ લોકતંત્રને મજબૂત કરવા માટે ચૂંટણી એક અવસર હોય છે. અને મને ખુશી છે ભાઈઓ કે આ ચૂંટણી જનતા જનાર્દનના નેતૃત્વમાં લડાઈ રહી છે, અને જાણે એમ લાગે છે કે જનતા જ વિજય ધ્વજ ફરકાવીને નીકળી પડી હોય એવું લાગે છે. અને એમાં પણ માતાઓ બહેનોનો જે ઉમંગ છે, એમનો જે મક્કમ નિર્ધાર છે, એ ગુજરાતના એ ભારતીય જનતા પાર્ટીના વિજયને પાકો કરી રહ્યો છે. ઘણીવાર લોકો મને પ્રશ્નો પૂછે છે, કારણ આજે સવારે હું દિલ્હીમાં હતો, દિલ્હીથી નીકળી ગયો અને જ્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે એ અરુણાચલ પ્રદેશમાં હતો, અને સાંજે પશ્ચિમ ભારતમાં છેલ્લે જ્યાં સૂર્ય અસ્ત થાય છે એ દમણમાં હતો, વચ્ચે કાશી ગયો અને હવે વલસાડ આવ્યો. લોકો મને પૂછે છે સાહેબ આટલી બધી મહેનત શું કરવા કરો છો?
આટલી બધી દોડાદોડ શું કરવા કરો છો? મેં કેમ કે સાહેબ બધા સર્વે એમ કે છે કે ભાજપનો જ્વલંત વિજય થવાનો છે, બધા પોલિટિકલ કોમેન્ટેટર એમ કે છે કે ભાજપનો અભૂતપૂર્વ વિજય થવાનો છે, નાગરિકોના મુખેથી પણ જ્યાં જુઓ ત્યાં એક જ વાત સાંભળવા મળે છે, ભાજપનો જબરદસ્ત વિજય થવાનો છે. તો પછી તમે સાહેબ આટલી મહેનત શું કરવા કરો છો? એમને મારા માટે લાગણી થઈ, બહુ સ્વાભાવિક છે, તમને થતી હશે. મેં એમને કહ્યું, ભાઈ તમારી વાત સાચી છે કે ગુજરાતની જનતા ચૂંટણી લડે છે, મહેનત ગુજરાતની જનતા કરે છે, ગુજરાતની જનતાએ વોટ આપવાનું નક્કી કરી લીધું છે, ભાજપ જીતવાનો છે, બધું બરાબર છે, પણ આ દેશના નાગરિક તરીકે મારું પણ કર્તવ્ય છે, લોકશાહીમાં મારું પણ કર્તવ્ય છે કે હું લોકો વચ્ચે જાઉં, લોકોને મારા કામનો હિસાબ આપું અને લોકો પાસે વોટના રૂપે આશીર્વાદ માંગું. આ મારું કર્તવ્ય છે, એ મારું કર્તવ્ય નિભાવવા માટે હું આવ્યો છું. અને હું તો ભાઈ, હું તો તમારો સેવક છું. 22 વર્ષ થવા આવ્યા, પગ વાળીને બેઠો નથી. જેટલી સેવા થાય એટલી સેવા કરવી. અને તેમ છતાંય મને પૂરો ભરોસો છે કે વોટ તમે આપવાના જ છો, પણ મારું કર્તવ્ય છે કે મારે આવીને કહેવું જોઈએ કે આ વખતે ભાજપને વોટ જોરદાર કરજો. અને જેમ મારું વોટ માંગવા માટેનું કર્તવ્ય છે, એમ વોટ આપવા માટેનું તમારું પણ કર્તવ્ય છે. અને ઘરે ઘરે જઈને વધુમાં વધુ લોકો વોટ આપે ને, એ વોટ અપાવવાનું કામ પણ આપે કરવાનું છે. કરશો ભાઈઓ? કરશો?